ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રાઇવેટ સેક્ટરની અંદર જે પણ કામદારો કામ કરી રહ્યા છે એ તમામ કામદારોને પોતાનું વેતન મળવું જોઈએ, એમને એમનો પગાર મળવો જોઈએ. પરંતુ આજે ક્યાંકને ક્યાંક ફેક્ટરીના માલિકો દ્વારા સરકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને કામદારોને પગાર ચૂકવવામાં નથી આવી રહ્યો. આજે લાખો કામદારો સડકો ઉપર ઉતર્યા છે અને ક્યાંક ને ક્યાંક આ કામદારોની અંદર રોષ પ્રગટ થયો છે. ત્યારે આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને એક માગ કરી છે કે પ્રાઇવેટ સેક્ટરની અંદર જે પણ કામદારો કામ કરી રહ્યા છે એમને પોતાનું વેતન ચૂકવવામાં આવે. ભારત સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી કે લોકડાઉન દરમિયાન દરેકનો પોતાનો પગાર મળવો જોઈએ, પરંતુ આજે ફેક્ટરીના માલિકો કામદારોને પગાર નથી આપતા. ત્યારે ચોક્કસપણે મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે જે પણ ફેક્ટરીના માલિકો અથવા જે પણ એકમો ભારત સરકારનું અથવા ગુજરાત સરકારના નિયમોનું પાલન નથી કરતા એવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એવા એકમોના લાયસન્સો રદ થવા જોઈએ અને કામદારોને વહેલામાં વહેલી તકે એમનું પોતાનું વેતન મળવું જોઈએ.